श्री स्वामीनारायण भगवान ने जय। जूनागढ़ में श्रीहरि के अभाव अरुचि वर्ते अने सेवा करवा उमंग ना जागे तो जाणवू तेने सत्संग प्रीति नथी। ध्यान करे तो पण सेवा में तान ना होय तो ध्यान मिथ्या छे। सेवा एवी करी एमां परोई जाओ रसबस थई जाय तो ए सेवा करवा तमने आनंद थाय अने बीजा बधाने आनंद थाय। मरती मरती सेवा करे योगी अभके कोई ने मजा ना आवे। ढीलो ढीलो होय सेवा सेवा तो जोरदार उमंग उत्साह होवी जोईए। जूनागढ़ श्री अभाव रुचि वर्ते अने सेवा करवा उमंग ना जागे तो जाणू तेने सत्संग प्रीति नथी। ध्यान करे तो पण सेवामां तान ना होय तो ध्यान मिथ्या छे। समाधि ध्यान धारणा जप तप तीर्थ दान पुण्य अने आत्मनिष्ठा ए बधाय साधनों फल सेवा छे। जो एने सेवा आपने मिली छे डायरेक्ट आपने सेवा बीजाने बधा तप जप बधुं करे तो एनु फल सेवा छे अने आपने तो डायरेक्ट सेवा मिली छे। पण सावधान जो सेवा रुचि होई जाइए अंतर थी आवे ऊपर ऊपर थी ना कहे ये सेवा घड़ीक में थाय घड़ीक में ना थाय घड़ीक में मन गमतु थाय रीते सेवा करे અને મન ગમતું ના હોય એ સેવા ના કરે અને વ્યક્તિ ઉપર પણ કોઈ વ્યક્તિ ના ગમે તેની સેવા ના કરે અને બીજાને સેવા ગમતી હોય વ્યક્તિ સેવા કરે પણ એ બધું સેવા રુચિ હોય ગમે એની સેવા કરે। જો શ્રીજી મહારાજ નીલકંઠવર્ણી તરી ગયા હતા એટલે સેવકરામની સેવા કરી હવે એને ઓળખાણ નહીં પહેચાણ નહીં કોઈ સંબંધ નહીં પણ સેવા એક બે મહિના સેવા કરી અને એવી સેવા કરી કે આદર્શ જે એક તો ઓળખાણ પહેચાણ ના હોય એની સેવા ક્યાંથી કર પણ મહારાજ જોયું કે આ ભાગવતનું ભણેલો છે વિદ્વાન છે એટલે સેવામાં જોડાય પણ એ તો ના હોય તો સેવા મારા તો સેવા કર્યો પણ આ તો આપણને બતાવે કે આવો પહેલો નહોતો પણ સેવામાં પોતાની સેવા કરાવે બીજા પાસે અને મહારાજ પોતાની સેવા કરાવે એની પાસે મહારાજ પાસે સેવા કરાવે પણ પછી ભિક્ષા માગવા જવું ભિક્ષા મળે ના મળે તો એ કોઈ દિવસ પૂછે નહીં કે તમારું જમવાનું શું છે કેમ છે બસ મહારાજ તન તન દિવસ ભૂખ્યા રહ્યા પણ સેવામાં ઢીલાશ ના આવી સેવા સરસ બધું કરતા હતા। આવી સેવા કોઈ ના કરે આદર્શ સેવાક્રમનું જો જોવા જઈએ તો આદર્શ સેવા મારા જે કહી અને એટલે આપણે સેવામાં રુચિ ના હોય ઉમંગ ના હોય તે બધી વૃથા છે
કોઈ એનું ફળ મળે નહીં તમને, ભલે સેવા કર્યા કરે, પણ સેવાનું ફળ જ આ બધા સાધનો કરીએ, જપ તપ તીર્થ વ્રત, એનું ફળ જ સેવા છે, ફળરૂપે સેવા. તો પછી અને એ સેવા તો આપણને મળી છે, એટલે પ્રેમથી સેવા કરી લેવી. ધ્યાન કરે તો પણ સેવામાં તાન ના હોય તો ધ્યાન મિથ્યા છે. સમાધિ, ધ્યાન, ધારણા, જપ, તપ, તીર્થ, દાન, પુણ્ય અને આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા બધા જ સાધનનું ફળ સેવા છે. આત્મનિષ્ઠાનું ફળ સેવા છે. તમે હું આત્મા છું, બ્રહ્મ છું એ બધું કરે, પણ તો એનું ફળ તો સેવા છે. તો એ સેવા આપણને મળી છે. સેવા વિનાના સાધન તે ફળ વિનાના વૃક્ષ જેવા છે. ચિત્રકેતુ, ઇન્દ્ર વગેરે ઘણાય દેવ મનુષ્યોએ સેવાથી મોટી મેળવી છે અને માને કહીને પડી ગયા છે. પછી સેવા જો યોગી આપણે ખાસ સેવા કરવી, પણ એનું માન ના આવવા દેવું. માન બધું ડૂલ થઈ જાય, બધી સેવા કર્યાનું ફળ બધું નકામું થઈ જાય. એટલે સેવા કરી, સારી રીતે સેવા કરી, પણ એનું માન ના આવે દેવું. સેવા વિનાના સાધન તે ફળ વિનાના વૃક્ષ જેવા છે. ચિત્રકેતુ, ઇન્દ્ર વગેરે ઘણાએ દેવ મનુષ્યએ સેવાથી મોટી મેળવી છે. બધા મોટા મોટા રાજા અને એ સેવા કરવાથી મોટી મેળવી છે અને માન કરીને પડી ગયા છે. એટલે આપણે સેવા કરીએ, કોઈ ઈચ્છા ના રાખી, કોઈની સેવા કરીએ કોઈ ઈચ્છા ના રાખી કે એ મોટો છે, નોકરી અપાવી દેશે, આમ છે તેમ છે, કોઈ ઈચ્છા રાખી નહીં. તે સેવા સુંદર થાય અને ભગવાનને ગમે એવી સેવા થાય. શ્રીહરિ કે સેવા સમાન કોઈ કસોટી નથી. કસોટીમાં ઘણી મારે કે તમે સેવા કરશે, કસોટી ભેગી થતી જાય છે, તે ધ્યાન રાખવા જેવું છે. બધું સેવામાં બધું કેટલું બધું આવી જાય. સેવા બધાય સાધનોનું મૂળ છે. બધા સાધનોનું મૂળ છે સેવા. હવે એ આપણને મળી છે, એને વિચાર કરવું. આવી સેવા આપણને મળી છે, એ ગમે સેવા. આપણે સેવા બધા કરીએ છીએ, પાર્કિંગમાં, રસોડામાં, વિવિધ બધી સેવા. હવે કચરાપેટી સાફસૂફ કરી, બધું કરીએ, બધાનું ફળમાં કે સેવા બધા જ સાધનોનું મૂળ છે. એટલે એવી સેવા આપણને મળી છે, બધા સાધનોનું મૂળ. બીજા બધા ગમે એટલા સાધનો કરીએ પણ તો એ વેરાયેલી રહે. પણ આ મારા કે આ સેવા તમને જે મળી, ગમે સેવા, ગમે સેવા તમને મળી હોય, એ મહારાજે કહ્યું કે એ સાધનાનું મૂળ છે. એટલે ફળ ડાયરેક્ટ ફળ મળી ગયું. વૃક્ષ વાવોને ઉછેરોને મોટું કરોને ફળ મળે એવું નહીં, ડાયરેક્ટ ફળ મળી ગયું. તે સેવા આવી સેવા છે. એ સેવાનું મહિમા જાણવું તો સેવા કરવા મજા આવે. પૈસે આપ તેમથી સેવા કરે એ તો બધું વ્યર્થ જાય.
કટપુરમાં પ્રાગજી પુરાણી પાસે મહાભારતનું શાંતિ પર વંચાઈને શ્રીજીએ વાત કરતાં કહ્યું, ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. ભગવાનનો દાસ થાય, આ બધા દાસ જ છીએ, પણ ખાલી વાતોમાં તમારો દાસ છો બધું. ઓલા કહ્યું છે કે સેવા કરે પણ ના કયા તમારા કયા નહીં કરેગા, સેવા કરે કેવી રીતે સેવા કરે, જે ગુરુ હોય આપણો ઉપરી હોય એનું કહેવું કરવું પડે, તે સેવા છે. ત્યાં તો મૂર્ખ કપાઈ ગયો, તમે હમ તમારા સેવક પણ તમારા કયા નહીં કરેગા, કઈ જાતનો સેવક, માથા વિનાનો સેવક. ભગવાનનો દાસ થાય તો તેનો ભગવાનના જેવા ગુણો આવે છે. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીર્તિમાં નિવાસ કરે છે, કોઈ કિંમત નહીં. સંત હરિભક્તનો દાસ, જો હરિભક્ત મારે દેખાવ, હરિભક્તનો દાસ ના થાય એટલે આપણે અરસપરસ સેવા કરી, ચરણ માથે ચડાવવું, એકબીજાનો મહિમા સમજવો, તો સેવા કરી કહેવાય. પછી એમથી એમથી સેવા કરે, કોઈને પૂછે નહીં, ગાશે નહીં, મનમાં આવી રીતે સેવા કરે તો બીજાને દુઃખ થાય, પીડા થાય, તો એ સેવા કરી રાખે. એવું છે, ભગવાનનો દાસ તો તેના ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે. સંતનો દાસ ન થાય કે હરિભક્તનો દાસ ન થાય તો તીજ કીટમાં નિવાસ કરે, બેકાર ગંદકીમાં નિવાસ કરે છે. અનંત મહત પુણ્ય કરીને દાસ પણ મળે છે, અનંત મહત પુણ્ય. જો આ કેટલી કેવી સેવા આપણને મળી છે બધી. જે યોગી આપણે બીજાની સેવા પોતે, જો દાદી બાપુ અને યોગી આપણા બાળ સખા હતા, બાળપણથી ભેગી સેવા કરતા. પણ યોગી આપણા શું કરે કે નજર ચુકાવે, જો દાદી બાપુ આમ છે આમ છે, અને વાસણ ખેંચી લે, એમના વાસણ પોતામાં જોડી દે, એવી રીતે સેવા કરતા. આપણે શું કરીએ, નજર ચુકાઈને આમ કરીએ, આમને બદલે આમ કરીએ, તો યોગી આમ મહિમા સમજતા હતા, ખરેખર મહિમા સમજતા, તો આવું થાય નહીં તો બેકારી. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તીજ કીટમાં નિવાસ કરે. અનંત મહત પુણ્ય કરીને દાસ પણ મળે છે, કેવી સેવા મળી છે આપણે ખરેખર. જો એનો મહિમા સમજાય તો સહેજે ઝડપીને કૂદીને આચકી લે બીજાને પાસ સેવા, એવી રીતે કરે. પણ એ આપણે મહિમા નથી, એ બધું ઠંડુ 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 ચાલે છે. આવી ગયા તો કરીને સેવા કરીએ, મહિમા જો આપણે પૈસામાં કેટલો મહિમા હોય, કૂદી કૂદીને પૈસા ઝડપી લે, એક પાય આમ જતી હોય તો ખેંચી લે, જવાના દે, એવી રીતે સેવાનો મહિમા. સેવા એવી છે પૈસા જેવી, એટલે આપણે
બધી રીતે ભેગી કરીએ સેવા તે કામ થાય. ભગવાનનો દાસ થાય તો અનંત મહત્વપૂર્ણ કરીને દાસ પણ પડે છે. આ એક આપણે ગોખી રાખી ચિત્તમાં પરોઈ દેવું હોય તો સેવા કંઈ પણ સેવા કંઈ જતી ના કરે. ગમે એની સેવા હોય, નાનો હોય, ઘરડો હોય, એ આપણે અમુક ટાઈપની સેવા કરીએ અને અમુક સેવા કરીએ, બીજાને સેવા આપણને માનતા જ નથી, સેવામાં પુરવાતા નથી. પણ ગમે એની સેવા, જે શ્રીજી મહારાજે યોગીઓ આપણે સક્કો બેસાડ્યો, બધા ગુરુ હોય, ગુણાતીત ગુરુ બધાએ સક્કો બેસાડ્યો છે, તો સેવાનું મહત્ત્વ એને સમજાવ્યું છે એટલે કામ થાય. એ ટૂંકમાં જે આપણને સેવા મળી છે એનું મહાત્મ્ય આપણે સમજવું જોઈએ. ભગવાનનો દાસ થાય તેનામાં ભગવાન જય ગુણ. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. અનંત મહત્વપૂર્ણ કહીને દાસ પણ ઉપડે છે. આપણે જીવમાં અવતારી એવા છે કે આ દાસ પણ આજે આપણે નીચી ટેલ મળે તો ત્યાંથી ભાગજો. મારે મુક્તાન સાહેબ કહેવું એવી રીતે કે નીચી ટેલ મળે તો મારે મોટા ભાગજો એવી રીતે. સેવા બધા અમુક લિમિટ હોય છે, સેવા કરી પછી લિમિટ બહાર જાય થાકી જઈએ બધી. પણ પૈસા ગણવામાં કોઈ થાકતું નથી, કોઈને ઊંઘ આવતી નથી. તે પૈસાની જેમ જ આ સેવાને માનીએ તો બધું કામ થાય. સદાન સાંઈ મહારાજની જય.